પાંચ વર્ષ પહેલાંની બોલાત ચાલીને ખાર રાખી ભણગોરમાં યુવાનની ત્રણ શખ્સે કરી હત્યા. જામનગર જિલ્લાના લાલપુરના બણગોરામાં પાંચ વર્ષ પહેલા ટેન્કરમાં પાણી ભરવાના મુદ્દે થયેલી બોલાત ચાલીનો ખાર રાખી ગઈકાલે ત્રણ શખ્સે એક યુવાનને બણગોરમાં પાનની દુકાને આંતરી લઈ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો હતો. મૃત્યુ પામનાર યુવાનના ભાઈ અમદાવાદમાં પીએસઆઈની ફરજ બજાવી છે અને હત્યામાં આરોપી તરીકે જેના નામ ખુલ્યા તેમાંથી એક આરોપી જામજોધપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલની ફરજ બજાવતા હોવાનું ખુલ્યું છે. પોલીસે ત્રણેય આરોપીના સગર દબાવ્યા છે અને આરોપીઓ પોલીસની હાથવેધમાં છે. લાલપુર તાલુકાના બણગોર ગામમાં વસવાટ કરતા વિરેન્દ્રસિંહ છોટુબા જાડેજા નામના યુવાન સાથે પાંચેક વર્ષ પહેલા બણગોરના જ રાધદેવસિંહ જગદીપસિંહ જાડેજા ઉર્ફે પિન્ટુ નામના શખ્સને પાણીના ટેન્કર ભરવા બાબતે બોલાચાલી થઈ હતી તો તે બાબતનો ખાર રાખી ગઈ રાત્રે બણગોરમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો. પાંચેક વર્ષ જૂની અદાવતનો ખાર મનમાં રાખીને બેસેલા રાધદેવસિંહ ઉર્ફે પિન્ટુ તથા તેના સાગરિત જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા અને કુંદનસિંહ રામભા જાડેજાએ ભણગોરમાં આવેલી ગ્રીન પાન નામની દુકાનને વિરેન્દ્રસિંહને આંતરી લીધા હતા અને શખ્સોએ બોલાચાલી કર્યા પછી વિરેન્દ્રસિંહ પર ડીકા પાટુ વડે હુમલો કર્યો હતો. તે દરમિયાન રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી ટોકના ભાગે હુલાવી દેતા વિરેન્દ્રસિંહ લોહીલુહાણ બની ઢળી પડ્યા હતા. ત્યાર પછી ત્રણેય હુમલાખોર સ્થળ ઉપરથી પોબારા ભણી ગયા હતા. પાનની દુકાને હાજર અન્ય વ્યક્તિઓએ વિરેન્દ્રસિંહના પરિવારને જાણ કરતા તેમના પિતરાય ભાઈ પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા સહિતના પરિવારજનો તોડી આવ્યા હતા અને બનાવની પોલીસને વિગત આપતા લાલપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ બીબી કોડિયાતર પર સ્ટાફે ધસી આવ્યા હતા અને પોલીસે વિરેન્દ્રસિંહને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાવી આવ્યા હતા અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી પ્રદ્યુમનસિંહ લાલુભાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સને આઈપીસી કલમ 302, 114 તથા જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. ભણગોર ગામના પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા નામે લાલપુર પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપેલ, જેઓની ફરિયાદ મુજબ આજથી પાંચેક વર્ષ અગાઉ તેમના ભત્રીજા વિરેન્દ્રસિંહ અને રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ નાઓ વચ્ચે પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થયેલ, જેનો ખાર રાખી ગઈ તારીખ 24/11/2023 રોજ ગ્રીન પાન પાસે તેમના કાકાના દીકરા વિરેન્દ્રસિંહને રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ, જગદીશસિંહ જાડેજા, તેમના પિતા જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા તેમજ કુંદનસિંહ રામભા જાડેજાનો એ માર મારે અને જગદીશસિંહ એ વિરેન્દ્રસિંહને પકડી રાખે અને રાજદીપસિંહે તેમના હાથમાં છરીનો ઘા મારી વિરેન્દ્રસિંહનો મૃત્યુ નિપજાવેલ છે. જે અંગેનો ગુનો લાલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને તેની હાલ તપાસ ચાલુ છે. આટલું બધું.